अलैकुम विद्यार्थियों, तारीख 17/2/2021 धोरण 5 अंग्रेजीनी ग्रामर में आपणे द सीम्पल पास्ट टेन्स विषे भणावीशुं। सादो भूतकाळ बराबर छे, जे क्रिया पेज नंबर 101-105 चलावीशुं अंग्रेजी ग्रामर में 17/2/2021 तारीख द सीम्पल पास्ट टेन्स। सादो भूतकाळ, जे क्रिया भूतकाळमां थई गई छे ते दर्शाववा माटे सीम्पल पास्ट टेन्स सादा भूतकाळनो उपयोग थाय छे। वाक्यरचना वर्ब प्लस ईडी पिकेड, रामू पिकेड मैंगोस। एक्जाम्पल, राम इज प्लेइंग द चेस। राम चेस रमी रह्यो छे, चालू वर्तमानकाळ छे। जे क्रिया चालू छे तेने आपणे चालू वर्तमानकाळ दर्शाववामां आवे छे। राम प्लेड चेस, राम चेस रम्यो। शुं थयुं? राम प्लेड, ईडी लाग्युं, जो राम प्लेड चेस, राम चेस रम्यो। सादो भूतकाळ, द गर्ल्स आर क्लीनिंग द रूम, એટલે છોકરીઓ ઓરડા સાફ કરી રહી છે, ચાલુ વર્તમાનકાળ બરાબર છે। ધ ગર્લ ક્લીન ધ રૂમ, છોકરીઓ ઓરડો સાફ કર્યો। શું થયું? ભૂતકાળ, જે ક્રિયા વીતી ગઈ છે તેને ભૂતકાળ, સાદો ભૂતકાળ તરીકે ઓળખવામાં આવે છે। વર્બ એક્શન વર્બમાં જોઈશું, આ શબ્દોના અંતે ઈડી કે ડી મૂકવામાં આવે છે। વોક એટલે ચાલવું, જમ્પ એટલે કૂદવું, પીક એટલે ચૂંટવું, વીણવું બરાબર છે। ઈડી લાગે વોક એટલે ચાલવું, તો વોક ઇટ બરાબર છે થાય છે। જમ્પ એટલે જમ્પે, પીક એટલે પીકેડ, ક્લીન તો ક્લીનેડ, પુશ તો પુશેડ, પુલ તો પુલેડ, ઓપન તો ઓપનેડ, શાઉટ તો શાઉટેડ, લુક એટલે લુકેડ, વોચ એટલે વોચેડ, ક્લોઝ એટલે ક્લોઝેડ, ડાન્સ એટલે ડાન્સેડ, લવ એટલે લવેડ, ને લાઇક એટલે લાઇકેડ। આ શબ્દોના અંતે આવતા મૂળાક્ષરને બેવડાવી ઈડી મૂકવામાં આવે છે। સ્ટોપ એટલે થોભવું, સ્ટોપેડ એટલે થોભ્યું, હોપ એટલે એક પગે કૂદવું, હોપેડ એટલે એક પગે કૂદ્યું, સ્કીપ એટલે દોડદું કૂદવું, સ્કીપેડ દોડદું કૂદ્યું, બેટ બેટિંગ કરવી, બેટેડ એટલે બેટિંગ, ક્લેપ તો તારી પાડવી, ક્લેપેડ તો તારી પાડી। આ શબ્દોના ભૂતકાળના રૂપો અનિયમિત છે। ગો એટલે જવું, વેન્ટ એટલે ગયું, કમ એટલે આવું, કમ એટલે આવ્યું, ટેક એટલે લેવું, ટૂક એટલે લીધું, ગીવ એટલે આપવું, ગીવ એટલે આપ્યું, સીટ એટલે બેસવું, સેટ એટલે બેઠવું, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટૂડ એટલે ઊભું રહેવું, થ્રો એટલે ફેંકવું, થ્રીવ એટલે ફેંક્યું, કેચ એટલે પકડવું, કેચ એટલે પકડ્યું, રાઇટ એટલે લખવું, રોટ એટલે લખ્યું, રીડ એટલે વાંચવું, રીડ એટલે વાંચ્યું, ડ્રો એટલે દોરવું, ડ્રુ એટલે દોર્યું, ફ્લાય ઉડાડવું, ફ્લ્યુ એટલે ઉડાડ્યું, મેક એટલે બનાવવું, મેડ એટલે બનાવ્યું, ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું, ડ્રિંક એટલે પીવું, ડ્રંક એટલે પીધું, સ્લીપ એટલે સૂવું, સ્લેપ એટલે સૂતું, ફોલ એટલે પકડવું, ફેલ એટલે પડ્યું, રન એટલે દોડ્યું, રેન એટલે દોડ્યું, સેલ એટલે વેચવું, સોલ્ડ એટલે વેચ્યું, બાય એટલે ખરીદવું, બાઇટ એટલે ખરીદ્યું, હિયર સાંભળ્યું, હિયર એટલે સાંભળ્યું, ફીડ એટલે ખવડાવવું, ફીડ એટલે ખવડાવ્યું, સી એટલે જોવું, સો એટલે જોયું, રાઇડ એટલે સવારી કરવી, રાઇડ એટલે સવારી કરી, સે એટલે બોલવું, ને સેડ એટલે બોલ્યો, સિંગ ગાવું, સેંગ એટલે ગાયું, ડ્રાઈવ એટલે હંકારવું, ને ડ્રો એટલે હંકવું। કૌંસમાં આપેલા શબ્દોના ભૂતકાળના રૂપો આપવામાં આવ્યા છે। તો રોહન કેચ ધ બોલ, કેચનું કેચ થશે। વી ખાલી જગ્યા એન એલિફન્ટ ઇન ધ ઝૂ, તો સીનું શો થશે। દીપક ખાલી જગ્યા ધ દૂર, તો દીપક ક્લોઝ ધ દૂર. મોહન ખાલી જગ્યા ધ બોલ, તો મોહન થ્રુ ધ બોલ. ધ હોર્સ ખાલી જગ્યા ઓવર ધ ફેન્સ, જમ્પેડ. ધ ટીચર ખાલી જગ્યા ઇઝ ગ્રામર, તો ટીચેડ.
ધ પોલીસમેન ખાલી જગ્યા ધ બસ ધ સ્ટોપ ઇટ આઈ ખાલી જગ્યા માય રૂમ ધ ક્લીન ઇટ અંકિત ખાલી જગ્યા કાઇટ ધ ફ્લ્યુ ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા ઇન ધ બુક્સ ક્રોટ ધ પ્રિન્સિપાલ ખાલી જગ્યા ધ ટીચર ધ કોલેડ મેહુલ ખાલી જગ્યા ધ ટેબલ ધ પુસેડ વી ખાલી જગ્યા ઓવર ધ ફેન ધ ક્લેપેડ મધર ખાલી જગ્યા ફૂડ તો કુકેડ ધ ગર્લ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન તો સ્કીપેડ એન્ડ રામેશભાઈ ખાલી જગ્યા ધ ક્લોથ તો સ્ટીચેડ રચના ખાલી જગ્યા ધ વિન્ડો તો ઓપનેડ ધ ફાર્મર ખાલી જગ્યા ઇન અકાઉન્ટ ટુ ફેલ ટોક આઈ ખાલી જગ્યા ટી રામુ ખાલી જગ્યા ધ પ્લાન્ટ વોટરેડ ધ બોયઝ ખાલી જગ્યા ક્લચેસ તો પ્લેડ હિરેન ખાલી જગ્યા ધ વોલ તો પેન્ટેડ વી ખાલી જગ્યા ધ મ્યુ તો લાઇકેડ મિનલ ખાલી જગ્યા ઇન ધ ક્લોથ તો વોશેડ ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ તો ડેકોરેટેડ એન્ડ ધ સ્મોલ બોય ખાલી જગ્યા ધ ઓલ્ડ મેન તો હેલ્પેડ એન્ડ દે ખાલી જગ્યા ટુ કેચ ધ બસ તો રન ધ ઓલ્ડ લેડી ખાલી જગ્યા ધ રોડ ટુ ક્રોસેડ વી ખાલી જગ્યા કાર્ટૂન ફિલ્મ તો વોચેડ રામુ ખાલી જગ્યા મેંગોઝ તો પેકેડ ગ્રાન્ડફાધર ખાલી જગ્યા સ્લોલી તો વોલ્કેડ ધ ફાર્મર ખાલી જગ્યા અંડર ધ ટી તો સ્લેપ દે ખાલી જગ્યા અ પ્રેયર તો શેર દે ખાલી જગ્યા ધ પિક્ચર કલરેડ આકાશ ખાલી જગ્યા સોંગ તો સંગ આઈ ખાલી જગ્યા અ લાઉડ નોઇઝ તો હિયર વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન સેટ ધ ટીચર ખાલી જગ્યા ધ મહેશ તો સ્કોલ્ડ નેહા ખાલી જગ્યા મિલ્ક તો બોઇલ્ડ ધ નોટી બોય ખાલી જગ્યા ઇન ધ ડોગ્સ ટેલ પુલેડ હેમંત ખાલી જગ્યા ઇન ધ બલૂન તો સોલ્ડ રેખાંકિત શબ્દોના ભૂતકાળના રૂપો બનાવી વાક્ય લખો ઉમંગ ઇટ ઇન ધ એપલ તો ઉમંગ ઇટ એન એપલ ફાધર કમ હોમ ઇયરલી ફાધર કમ હોમ ઇયરલી વિનય સિંગિંગ અ સોંગ વિનય સેંગ અ સોંગ વી ડ્રો ધ પિક્ચર ઓન ધ બોર્ડ ધ વી ડ્રો ધ પિક્ચર ઓન ધ બોર્ડ ધ ચિલ્ડ્રન આર ક્લેપિંગ દેર હેન્ડ ધ ચિલ્ડ્રન આર ક્લેપિંગ દર હેન્ડ દે ગો હોમ લેટ ધ વેન ટુ હોમ લેટ મી ડ્રીમ ડ્રંક ટી ધ માય ડ્રીમ ડ્રંક ટી યસ ઇઝ ફ્લાઇંગ કાઇટ યસ ઇઝ ફ્લાઇંગ કાઇટ The teacher is standing near the table. The teacher is stood near the table. Mrs. Modi teaches in the English. Mrs. Modi teach us English. We take our books home. We took our the books home. That man is giving sweet to the poor. That man is giving sweet to the poor. The rabbit is hopping in the garden. The rabbit is hopping in the garden. Skip fast, I skip fast. Nitin bat will, Nitin bat well. The baby is sleeping in his mother lap. The baby slept in the mother lap. They are talking in the little boy home. They are took the little boy home. We make a paper boat. We made paper boat. Soham fall down from the tree. Soham fell down from the tree. Ramu is driving the car. Ramu is drove the car. Kiran buy new bag and Kiran buy new bag. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમારે પેજ નંબર 101-105 ગ્રામરમાં હોમવર્કમાં લખવાનું છે. વિદ્યાર્થીઓ પેજ નંબર 101-105 ગ્રામરમાં લખવાનું છે. અલ્લાહ હાફિઝ.